પોતે જ આટલા લાંબા દિવસ ચાલ્યો છે અને સમય દરમિયાન બાળકના મનમાં એક છુપો ભય કાયમી પેસી ન રહે એને માટે આપણે મનોસામાજિક માવજતના ભાગ સ્વરૂપે પરિવારનો માળો સલામત અને ઉફાળો આવા કાર્યક્રમ નીચે દરરોજ મળી રહ્યા છે। મિત્રો મારે ટીમને પણ અભિનંદન આપવાના છે કે જે આપને માટે આની માટેની સામગ્રી તૈયાર કરે છે। એમને કોઈ રજા નથી, કોઈ રવિવાર નથી, કોઈ વેકેશન નથી। હા, લોકડાઉન છે એટલે પોતાના ઘરેથી મોટે ભાગે કામ કરે છે, જરૂર પડે એટલી જ મુવમેન્ટ કરીએ છીએ। તો આ બધા જ જે સહયોગી છે એમને પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, એને અભિનંદન પાઠવું છું। આપ સૌ પણ આજ ચેનના એક આપણે સૌ મણકા છીએ, અલ્ટિમેટલી આપણે પહોંચવું છે બાળક સુધી। તો આપ સૌ પણ આજ કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છો, વીઆરસી કોઓર્ડિનેટરથી લઈને સીઆરસી કોઓર્ડિનેટર, મુખ્ય શિક્ષક, શિક્ષક અને વાલી સુધી। આ આખી પ્રક્રિયાની વાત કરીએ તો એક બાજુ આપણી પાસે છે કે જ્યાં નેટ કનેક્ટિવિટી નથી, કચ્છના રાપરથી પણ 80 કિલોમીટર દૂર સફેદ રણની વચ્ચે આવેલો ખદીર બેટ, અને ખદીર બેટમાં જનાન ગામમાં શ્રી ઘનશ્યામભાઈ છે એ ગ્રામ પંચાયતની પબ્લિક એડ્રેસ સિસ્ટમથી માઇકથી આખા ગામમાં એ વાલીઓ માટેનું ગાઈડન્સ હોય, વાર્તા હોય, ગીત હોય, આ બધું જ સંભળાવે છે અને એની નોંધ માનનીય MHRDના મિનિસ્ટર પોખરિયાલ સાહેબે પણ લીધી। ગઈકાલે જ એમણે ટ્વીટ કરીને એમણે અભિનંદન આપ્યા છે, આપણા સૌ માટે ગૌરવની વાત છે। પરંતુ કમાન્ડ સેન્ટરથી અને અમે જ્યારે સીધા વાત કરીએ છીએ ત્યારે એક બાજુ આપણી પાસે આ ખદીરનું ઉદાહરણ છે અને બીજી બાજુ શિક્ષકો સુધી પણ આ નહીં પહોંચવાના દાખલા આપણી પાસે બન્યા છે કે શિક્ષક જ જાણતો નથી, અથવા કેટલાક મિત્રો એવું છે કે જાણે છે, જોડે છે અને ફોરવર્ડ કરી આપે છે। માત્ર ફોરવર્ડ કરવાથી પ્રશ્ન પૂરો નથી થવાનો, કારણ કે આપણે સૌ માર્ગદર્શક પણ છીએ। શિક્ષણ ક્ષેત્રે કામ કરનારા પ્રત્યેક માણસની અત્યારે લીડરશિપની જરૂરિયાત છે, ત્યારે એક એકેડેમિક લીડર તરીકે પણ આપણે એ બધા જ કાર્યક્રમમાંથી થોડી મિનિટો માટે પણ પસાર થઈને પછી જ્યારે આપણે પ્રશ્નોત્તરી કરવી હોય, કોઈની પાસે ફીડબેક મેળવવો હોય, ફોલોઅપ લેવો હોય, તો આપણે એની સાથે વાત કરતી વખતે આપણને એ સામગ્રીમાંથી પસાર થયા હશું તો આપણે એમને કહી શકશું। મિત્રો, આ પણ એક મનોસામાજિક માવજતનો જ ભાગ છે। NCERTએ જે ગાઈડલાઈન હમણાં પ્રસિદ્ધ કરી, 4 વીકનો એમણે જે અભ્યાસક્રમ મોકલ્યો છે, ઓલ્ટરનેટિવ કેલેન્ડર એમણે પ્રસિદ્ધ કર્યું છે, એમાં કયા કયા મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, 4 અઠવાડિયા સુધીના લર્નિંગ આઉટકમમાંથી પ્રત્યેક વીકના લર્નિંગ આઉટકમને એમાં વાલીઓએ શું કરવાનું છે, શિક્ષકોએ ક્યાં માર્ગદર્શન આપવાનું છે, એવી ગાઈડલાઈન તૈયાર કરી છે। એ ગાઈડલાઈનમાં દર્શાવ્યું છે કે પહેલે દિવસે આ મટીરિયલ મોકલ્યા પછી 15 વાલીની સાથે વાત કરવાની છે। આ 15 વાલીની સાથે વાત કર્યા પછી એ પછીના દિવસે ફોલોઅપમાં પ્રત્યેકે 15 પૈકીના 5 વાલીની સાથે વાત કરે એવી એમને ગાઈડલાઈન પ્રસિદ્ધ કરી છે। મને એમ લાગે છે કે આ એક સારી પ્રયુક્તિ છે, એટલા માટે કે આપણે આમ પણ મનોસામાજિક માવજતના ભાગ સ્વરૂપે આપણે વાલીની સાથે વાત કરવી જોઈએ, એના ક્ષેમ કુશળ પૂછવા જોઈએ। ડિઝાસ્ટર પછીનું પહેલું સ્ટેપ એ વેન્ટિલેશન છે, તો આ બાને વેન્ટિલેશન પણ થાય કે કેવું છે, શું કરી રહ્યા છો, પરિવારમાં કોઈ મુશ્કેલી તો નથી ને, આવી રીતે મળીને એક શિક્ષણ વિભાગ તરીકે આપણે ખૂબ જ ક્રેડિટ કમાવવાનો, વાલીઓ સાથેના જોડાણને વધારે મજબૂત કરવાની આ આપણે સૌને તક મળી છે। તો આવી રીતે વાલીઓની સાથે આપણે વાત કરતા રહીએ, જે કાર્યક્રમ પહોંચાડીએ છીએ, સ્ટડી ફ્રોમ હોમ હોય કે પરિવારનો માળો હોય, તો એમાંથી કેવી રીતે બાળકોની સાથે કઈ પ્રવૃત્તિ કરી મજા આવી, એમનું કઈ સામેનું સજેશન હશે તો કહેશે કે ભાઈ છોકરાઓને અમે રમ્યા, તો એ પણ આપણા માટે એક સરસ ફીડબેક છે। આખરે તો આપણે કુટુંબનું વાતાવરણ હળવાશ ભરું રહે, બાળકોનું વધારે વધારે વેન્ટિલેશન થાય, બાળકો વધારે વધારે બોલતા થાય, એમ વાલી પણ આપણી સાથે વાત કરતો થાય, તો એ કુટુંબનો આખો જે આપણને જે ગતિવિધિ ચાલી રહી છે એનો આપણને ખ્યાલ રહે। તો આપ સૌ મિત્રોને મારી ફરી વિનંતી છે કે આપણે જે મોકલી રહ્યા છીએ યોગ અને કસરત,
રમતગમત, શારીરિક પ્રવૃત્તિ, હલનચલન પ્રમાણમાં ખૂબ લિમિટેશન થઈ ગયું છે, ઘરની અંદર જ થઈ શકે છે, ત્યારે આપણે મોકલે અહીંયાથી જે મોકલીએ છીએ યોગ કે રમતો કે એની જેવી બીજી શું શું કરે છે એની શારીરિક કસરતો થાય એ ખૂબ મહત્વનું છે. વાર્તાઓથી પણ વિરેચન થાય છે, કયું ગીત છે, કઈ પ્રવૃત્તિ છે, એમાંથી એક વખત પસાર થઈ જવા માટે સૌને વિનંતી છે. માત્ર ફોરવર્ડ કરીને પોસ્ટમેન ન રહેતા આપણે સાચા દૂત બનીએ, દૂતને બધી જ ખબર હોય એમ આપણે પણ બધી જ વસ્તુઓમાંથી પસાર થયા પછી નીચે મોકલીએ. અને એક બીઆરસી કોઓર્ડિનેટર તરીકે હું 5 સીઆરસી કોઓર્ડિનેટરને, 5 શિક્ષકને, 5 વાલીને હું ફોન કરું. સીઆરસી કોઓર્ડિનેટર હોય તો 5 મુખ્ય શિક્ષક અને શિક્ષકોની સાથે હું વાત કરું. એવી જ રીતે મુખ્ય શિક્ષક અને શિક્ષકો એ દરરોજ મહત્તમ વાલીઓની સાથે વાત કરે તો એ શાળાઓની સાથે જોડાયેલા છે અને આ જોડાણ છે હવે પછી આવનારા સમયમાં પણ આપણને સૌને ખૂબ જ કામમાં આવશે. ગીજુભાઈ બધેકાનો જે પહેલો સિદ્ધાંત છે, શિક્ષણની શરૂઆત છે, એનો જે પહેલો સિદ્ધાંત છે એ જોડાણ સિદ્ધાંતનો સારાંશ એવો છે કે કોઈ પણની સાથે કામ કરીએ એની સાથે જોડાણ જેટલું મજબૂત એટલું તમારું કામ, એટલું તમારું લર્નિંગ આગળનું છે એ વધારે મજબૂત બની શકે. તો આ જોડાણમાં મિત્રો ક્યાંય ઢીલા ન પડીએ અને આપણે પ્રત્યેક વાલી સુધી આ વાતને પહોંચાડીએ. અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ સીધા જ વાલીઓ અને શિક્ષકો અને આપ સૌ સાથે વાત કરવાની શરૂઆત આજથી કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને પુનઃ પુનઃ કે આ વાત છે એ આપ પ્રત્યેક વાલી સુધી પહોંચાડો, એમની સાથે વાતચીત કરતા રહો અને બાળકોના ભારને હળવો કરતા રહો, એમનું લિંક તૂટી ન જાય, અભ્યાસથી વિમુખ ન થઈ જાય એના માટેના બધા જ પ્રયત્નો પણ સાથે સાથે કરીએ. આગળના ક્રમે હું માનની પી ભારતી મેડમ, સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિનંતી કરું છું. સૌને નમસ્કાર. આ કોરોનાના લોકડાઉન સમય એક ચેલેન્જિંગ સમય છે. આ ચેલેન્જિંગ સમય પણ એક ઓપોર્ચ્યુનિટી તરીકે લઈને અત્યારે તમામ બાળકો ઘરે હોય તો આ બાળકોનું કેવી રીતે પોઝિટિવ એટમોસ્ફિયરમાં એન્ગેજ કરવા માટે સમગ્ર શિક્ષા તરફથી ગત 4 વીકથી સ્ટડી ફ્રોમ હોમ મટીરિયલ, વીકલી લર્નિંગ મટીરિયલ મોકલીએ છીએ. બીઆરસી સીઆરસી મારફત આપ સૌ શિક્ષક મિત્રો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપ સૌ મળીને એ બાળક સુધી પહોંચાડવામાં પ્રયત્ન કરો છો. બાળક સુધી પહોંચ્યા પછી પોતપોતાના માતા પિતાઓ અથવા ઘરના સિબ્લિંગ્સ અથવા ભાઈ બહેનો દ્વારા આ મટીરિયલમાં લખેલ વર્કશીટ્સ બાળકો કરે એવું અમારા નમ્ર વિનંતી છે. એ જ રીતે જીસીઆરટી તરફથી પણ આવતા મટીરિયલ પણ દરેક બાળક જોવે એ જવાબદારી લેવાની છે. શિક્ષક મિત્રો, આપ અમે કહે તો બાળકો ના કહે, બટ ટીચર પોતે આપણા આપણા સ્ટુડન્ટ્સનું ફોન કરીને આ મટીરિયલ અથવા આ વર્કશીટ્સ કરવા માટે પ્રોત્સાહન કરે તો 100% બાળકો કરશે. જોશી સાહેબે કીધું એ જ રીતે એક એક ટીચર એટલીસ્ટ 10-15 બાળકોનું જવાબદારી લઈને વીકલી એક વાર પણ ફોન કરીને એ લોકો ખરેખર કરે છે અથવા એ મટીરિયલ જોવે છે એનું પ્રોત્સાહન કરીને કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સમગ્ર શિક્ષા તરફથી બીજું અમે એક દિવસીય વર્કશોપ પણ તમામ ફિલ્ડ સ્ટાફ સાથે પણ માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા પણ કરીએ છીએ. અત્યાર સુધી 4-5 જિલ્લાઓ પણ અમે કરી ચૂક્યા છે અને અમારા સ્ટાફ અને તમામ ટીચર્સ એટલીસ્ટ એક ઓનલાઈન કોર્સ, આ સમયે અમને વધારે સમય ઘરે મળે તો એક કોર્સ કરવો જરૂરી છે. આ જ રીતે અલગ અલગ ઇનિશિયેટિવ દ્વારા આ સમય એક ચેલેન્જિંગ સમયને એક ઓપોર્ચ્યુનિટી લઈને શિક્ષણના કામ સતત ચાલુ રહે એવું પ્રયત્ન કરવું જોઈએ. આ મટીરિયલ વીકલી મટીરિયલ હજુ 4 વીક એટલે ટોટલ 8 વીકનું મટીરિયલ આપનો સુધી પહોંચવામાં આવશે. એ બધા મટીરિયલ મળે તો એ જૂન પછી નેક્સ્ટ એકેડેમિક સેશનમાં ખૂબ આપનો બાળકોનું ખૂબ પોઝિટિવ પરિણામ આવશે અને આવતા નેશનલ અચીવમેન્ટ સર્વેમાં પણ ગુજરાતનું સ્થાન 1st 5 આવશે. સો ફરી એકવાર આપ સૌનું વિનંતી કરું છું, અત્યારથી સ્ટેટ લેવલથી કેટલા પણ પ્રયત્ન અમે ઇનિશિયેટિવ લઈએ છીએ આ નીચે બાળકો સુધી પહોંચવા માટે આપ સૌ મળીને પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર મેડમ આપનો. શિક્ષકોને આગળ કાર્ય માટે આપે માર્ગદર્શિત કર્યા, પ્રોત્સાહિત કર્યા. આગળના ક્રમે માનનીય મંત્રી શ્રી ચુડાસમા સાહેબને હું નમ્ર વિનંતી કરું છું. કેમ છો બધા મિત્રો?
સાથી અધિકારી મિત્રોએ જે વાત કરી કે છેલ્લા 4 અઠવાડિયાથી લોકડાઉન શરૂ થયું ત્યારથી જ કદાચ એના અઠવાડિયા પહેલાથી પહેલા 22મીએ જનતા કર્ફ્યુ અને 25મીથી લોકડાઉન પણ આપણે તો 16-17 તારીખથી શરૂ કર્યું હતું જેવી શાળાઓ બંધ થઈ કે તરત જ તે અહીંયા 22થી તો ચાલતું હતું ખાનગી ચેનલો દ્વારા પણ આપણે શરૂ કર્યું ને આ બધું જ કામ તમે કેવી રીતે કરો છો એ 17 તારીખે અમે બધા જ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં 3.5 કલાક બેઠા બધા જ ડીપીઓ સાથે આમ પડદા પર વાત કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બધા બીઆરસી સાથે પણ વાત કરી 3 કલાક મિત્રો એ કામગીરીની સમીક્ષા સાંભળીને પછી આજે તમને માત્ર અભિનંદન આપવા જ માટે હું આવ્યો છું તમે કેટલી મહેનત કરી છે અહીંથી ડાયરેક્શન મળ્યું એ પ્રમાણે કર્યું બધાને સાંભળ્યા ને એટલે એમ લાગ્યું કે ઘણા લોકોએ આપ મેળે પોતાની સૂઝબૂઝથી પણ ઘણું કામ કર્યું છે કેટલીક વાર કહું છું ને હમ કિસી સે કમ નહીં હૈ સમાજની એક માન્યતા ખાનગી શાળાનું શિક્ષણ સારું ચોક્કસ સારું પણ મારા મનમાં હંમેશા જે એક વાત ખૂંચતી રહી છે કે મારે એવું અથવા એનાથી વધારે સારું કરવું છે ચોક્કસ તમે આ વાતને ઝીલી છે એ આ કોરોનાના સમય દરમિયાન તમે કરેલી કામગીરીમાંથી હું અનુભવ કરી રહ્યો છું 17મી જે રીતે મને ફીડબેક મળ્યા તમારી કામગીરીના એ ડીપીઓ ડીઓ હતા અને બીઆરસી હતા પણ મને થયું કે એકાદી ઓડિયો વિડીયો ક્લિપ મારા બધા જ પરિવારજન સુધી જાય બધા જ એ એટલા માટે કે આપણો સ્વભાવ છે મેં કરેલી કામગીરીની નોંધ મારી હાયર ઓથોરિટી લેશે તો મને વધારે સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે કોઈ નોંધ જ ના લે તો એ ગતિ ધીમી પડે છે આવું એક સાયકોલોજીકલ મારું અંગત માનવું છે અને એ હકીકત છે એટલે તમે કરેલી કામગીરીની નોંધ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે મને ખબર છે મારે નોંધ લેવી જોઈએ અને તમને પ્રોત્સાહિત કરવા જોઈએ આ કામગીરીમાં આપણે આખા દેશમાં આગળ છીએ બંને મિત્રોએ જે મટીરિયલ તૈયાર કર્યું અને તમને પહોંચાડ્યું એ મટીરિયલ પણ ખૂબ સરસ છે આ મટીરિયલ તમે નીચે સુધી પહોંચાડ્યું ક્યાંક દાઉદ ગોધરા ડાંગ ભૌગોલિક મર્યાદા એના કારણે 40% સુધી પહોંચ્યા ક્યાંક આવી મર્યાદા નથી પણ સ્માર્ટફોનના અભાવે તો પણ 80% પહોંચ્યા આજે મારે તમને એ અનુરોધ પણ કરવો છે કે 40% વાળા 50-60% સુધી પ્રયત્ન કરે 80% વાળા 90-100% સુધી પ્રયત્ન કરે અને મિત્રો હવે મને કોઈ અશક્ય લાગતું નથી હા
જે રીતે તમે અંગત રસ લઈને ભાઈ જોશી અને બેને પણ વાત કરી કે દરેક વાલીને આપણે ફોન કરવો જોઈએ. એક શિક્ષકના ભાગે એ વર્ગખંડના 30-35 વિદ્યાર્થીઓ હોય. આ હું તમને કહું છું ત્યારે અનુભવની વાત કરું છું. મિત્રો, હું જનસંઘના સમયથી એટલે 52-53 વર્ષથી ગુજરાતમાં કામ કરું છું. મારી સાથે કેટલા બધા લોકોએ કામ કર્યું હશે, કેટલા લોકોની કેટલી ઉંમર થઈ હશે, મારા નંબર સેવ કર્યા હોય મેં કોઈની પાસે મેળવીને. અત્યારે બેઠો 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 બધા જ લોકોનો ફોન કરું છું. નવા લોકોને કદાચ ખબર નહીં હોય કે આ જનસંઘમાં કામ કરતા હતા. એ એટલા બધા પ્રોત્સાહિત થાય છે, એમને આમ નવું જોમ મળ્યું લાગે છે. આપણે તો જેની સાથે સીધા સંકળાયેલા છે, એ બાળકના વાલી સાથે તમે વાત કરો ને, એ ખુશ થઈ જશે. દાખલા તરીકે 17મીએ બધા મિત્રો આયોજન કર્યું હતું. મેં ડીપીઓ અને બીઆર સાથે વાત કરીને એમાં અમદાવાદ, બોટાદ અને અરવલ્લીના એક એક વાલી સાથે મને જોડી દીધો. અને જે પ્રતિભાવ એમનો હતો, અને એ ગામડાના જ વિદ્યાર્થીને વાલી હતા, કે સાહેબ સરકાર કેટલું સરસ કામ કરે છે, તમારા શિક્ષકો આટલું સરસ કામ કરે છે. આ વાત સાંભળીને મને કેવો રોમાંચ થયો હશે કે મારો શિક્ષક, એની નોંધ કોઈ દસ કોઈ તાલુકાના લીલાપુરના કોઈ ઠાકોરભાઈ લે. આ એક ઉદાહરણ છે. બધા જ કરો મિત્રો, એક નો રેકોર્ડ થશે, રેકોર્ડ તમે કરો જ યાર, કે દરેક શિક્ષક કોઈ જોશી ભારતી એ ધારે તો 50 લાખને ફોન ના કરી શકે, પણ હું ધારું તો 35ને ફોન કરી શકું. તો આટલા બધા શિક્ષક ભાગે આટલા વિદ્યાર્થીઓને તમે, તો હું કહી શકું કે કોરોનામાં અમારા શિક્ષકે દરેક વિદ્યાર્થીના વાલી સાથે વાત કરીને એક નવો રેકોર્ડ થશે. આ વિચાર મને અત્યારે બોલતા બોલતા જ આવ્યો છે, મેં તૈયાર કર્યું છે એમાં નથી, અત્યારે જ મને વિચાર આવ્યો. અને એક કરો, તમને પણ મજા આવશે. અને પછી અહીંયા રેકોર્ડ આપો કે આ ગામમાં, આ તાલુકામાં, આ જિલ્લામાં અમે આટલા વાલી સાથે વાત કરી, મતલબ કે 100% વાલી સાથે. હજુ તો 3 મે સુધી છે. દરેકને ભાગે આવતી સંખ્યા 30-35ની હોય તો 2 દિવસમાં થઈ જાય. હું ઈચ્છું કે દેશમાં એક નવો રેકોર્ડ બનશે કે શિક્ષણ વિભાગે એના શિક્ષકોએ દરેક વાલી સાથે વાત કરી અને કહ્યું કે તમારા બાળકને સવારે સાંજ કલાક કલાક અમે મટીરિયલ જે મોકલીએ છીએ તમે ભણાવજો. આ દિશામાં આપણે મિત્રો ખૂબ આગળ છીએ, અને એમાં આપણને થોડી મદદ અને આધાર મને મુખ્યમંત્રીશ્રીએ જે 17મા જ્ઞાનકુંજથી કરાવીને એનો લાભ પણ આપણને મળ્યો. જોકે મર્યાદિત 4,000, 8,000, 12,000 વર્ગખંડો કર્યા, પણ કમસે કમ એ આપણને ફાયદો તો થયો છે. આમાં તમે જે કામ કરો છો, જોશીએ ઉદાહરણ આપ્યું કે પેલા કચ્છના શિક્ષકની વાત કરી, એક ટાપુ જેવા વિસ્તારમાં મારો શિક્ષક ત્યાં રહીને ઓનલાઈન થતું નથી તો હાર્ડ કોપી દ્વારા, માઇક દ્વારા, આ બધા સક્સેસ સ્ટોરી છે જેની નોંધ ક્યાં સુધી લેવાય છે. તમે એવું ના માનતા કે તમે કરો છો એ કોઈ જોતું નથી, તમે કરો છો એ બધા જ લોકોના ધ્યાનમાં છે. તમારા જિલ્લાની જે પૂર્તિઓ છે એ મારા ધ્યાનમાં આવે છે, લોકો સુધી જાય છે. આ તમારી બધી કામગીરીને મિત્રો બિરદાવવા માટે જ આજે આપણે મળ્યા છે. જેમ વાત કરી કે પોખરિયાલ સાહેબ આપણા કેન્દ્રીય મંત્રી છે, એમને શું ગમ્યું? પરિવારનો માળો, સલામતને હુંફાળો. આ વિચાર દેશમાં ગુજરાતને જ આવે ત્યાર બીજા કોઈ ના આવે. એમણે કોકને પૂછ્યું હશે, કદાચ એવું બન્યું હશે કે અનિતા અગ્રવાલ ગુજરાત કેડરના છે, કે દેખીએ યે બેજા ઇસકા મતલબ ક્યા હોતા હૈ. તમને નવી લાગશે કે એમણે ટ્વીટ કર્યું. ટ્વીટ આ નાની વાત છે. કોઈ એક શિક્ષક
ની કામગીરી કેન્દ્રીય મંત્રી સુધી પહોંચે, મિત્રો આને તમે સહેજ પણ નાની સિદ્ધિ માનતા જ નહીં. એવી રીતે મારી સાથે અનિતાબેને પણ વાત કરી, એમનો મારો પરિચય જ્યારથી એ આવ્યા ત્યારથી, ધોળકાથી જ એમનું પોસ્ટિંગ થયેલું ત્યારથી આજ સુધી રહ્યો છે. એમણે કહ્યું કે શિક્ષા વિભાગ બહુ અચ્છા કામ કર રહા હૈ, મેં નહીં કર રહા હું, યે સબ કર રહે હૈ આપ કર રહે હૈ, મેને એસા બોલા હૈ. મિત્રો ગઈકાલ ગુજરાત સમાચાર તમે વાંચજો, ભવેન કચ્છી કેટલા મોટા લેખક છે. મેં કહ્યું ને કે કરેલું ક્યાંય ફોગટ જતું નથી. પાંડુરંગ દાદા કહેતા હતા, કરેલું ક્યાંય ફોગટ જતું નથી. અત્યાર સુધી કરેલી કામગીરીનો ઉલ્લેખ પણ છે, અત્યારે કરીએ છીએ કામગીરીનો ઉલ્લેખ પણ. હું તમારા બધાનો અહીંયા વ્યવસ્થાની દ્રષ્ટિએ આગેવાન છું એટલે મારા નામથી કર્યું છે, પણ એ શિક્ષા વિભાગને જરા જોઈ લેજો. આપણા વિભાગ સાથે વકીલાત કરતા અરુણભાઈ ઓઝા મિત્રો, એમણે પણ મને ડાયરેક્ટ ફોન કરીને કહ્યું કે ખરેખર અત્યાર સુધીમાં આ કામગીરી જોઈને બહુ પ્રભાવિત થયો છું. મિત્રો આની સાથે સાથે જે મારા શિક્ષક ભાઈઓ પરિવારજનો ઉત્તરભાઈ તપાસણીના કામમાં તમે જોડાયા છો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કપરા સમયમાં પણ જેમ પોલીસ, આરોગ્ય આ બધા ફ્રન્ટલાઈન ઉપર છે, પોતાના સ્વાસ્થ્યના ભોગે એવા સંજોગોમાં પણ તમે પણ જોખમ લઈને આ કામગીરીમાં જોડાયા છો. એટલે હું પણ કહી શકું કે જેમ બીજા વિભાગ કોરોનાની લડતમાં જોડાયા છે, એમ મારા વિભાગના મારા પરિવારો પણ જોડાયા છે. 40,000થી મોટી સંખ્યામાં આપણે આ કામ કરી રહ્યા છીએ, તમને પણ બહુ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો તમે એક દિવસનો પગાર આપ્યો, કેટલાક પરિવારજનોએ 11,000, 21,000, 25,000, 51,000 રૂપિયા આપ્યા, એમને પણ અભિનંદન આપું છું. એક દિવસના પગારથી જેટલી રકમ વધારે આપનારા શિક્ષકો સાથે હું ડાયરેક્ટ અભિનંદન આપીને વાત કરું છું ફોન ઉપર, મારી પાસે માહિતી આવી જાય છે. મેં બધાને કહ્યું છે કે જેણે પણ એક દિવસના પગારથી વધારે રકમ આપી હોય મને SMS કરી દે, હું દરરોજ સાંજે બધાને વાત કરું છું. એ પણ પ્રોત્સાહિત થાય છે અને કહે છે કે સાહેબ તમે વાત કરો છો, જાતે જ વાત કરો છો. હા બેન, હા ભાઈ, હું જાતે વાત કરું છું. મિત્રો આ બધી જ કામગીરી નું પરિણામ, જેમ ભારતીએ કહ્યું ને, બહુ સરસ વાત કરી ભારતીએ કે સહજ ભાવે કામ કરીને પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં આપણે દેશમાં મોટા રાજ્યોમાં પહેલા નંબરે આવ્યા. હવે સહજ ભાવ આવી ગયા તો આ બધા પ્રયત્નો કરવાથી એને આપણે સસ્ટેન કરવાનું છે, અને મને વિશ્વાસ છે કે આપણે ચોક્કસ એમાં આગળ વધીશું. આ વર્ષે જ NAS નો સર્વે થવાનો હતો, પણ હવે મોડું થશે, આપણને એટલો સમય મળ્યો છે તો આપણે એ પણ કરીશું. મિત્રો જે તમે લોકો કામ કરી રહ્યા છો એમાં મેં પેપર તપાસવાની કામગીરીમાં અભિનંદન આપ્યા ને, એક થોડો અનુરોધ કરું છું, એમાં ક્યાંય પણ નાની મોટી ઉતાવળ ન થાય. તમારા હાથમાં કોકનું ભાવિ છે, કોઈ ઉતાવળ ના થાય. ભૂતકાળના અનુભવોમાંથી મારે તમને આ કહેવું પડે છે, બરોબર ખંતથી થાય. તમારા માટે બધી જ વ્યવસ્થા કરવા માટે મેં મુખ્ય સચિવ શ્રી દ્વારા, માને મુખ્યમંત્રી દ્વારા બધી સૂચનાઓ આપેલી છે. તમને જતા આવતા ત્યાં મેડિકલ સુરક્ષા, કોઈ પણ તકલીફ ના પડે એની અમે તકેદારી રાખી છે, ત્યારે તમે એ બધી કામગીરીમાં ખૂબ ધ્યાનથી કામ કરજો. મિત્રો કેટલીક પ્રેરણા આપતી ઘટનાઓ મને જે સમાજમાં, એ મારે તમને જરા શેર કરવી છે. પેલી વાસદાની આપણી દીકરીની વાત તો આપણને ખબર છે. આજે છાપામાં સુરતની જેલના કેદી કોણ બને, ગુનેગાર બને, કોઈના કોઈ પ્રકારનો ગુનો કર્યો હશે, ત્યાં જેલમાં ગયા હશે. 7 વર્ષથી નીચેનાને તો સરકારે જામીન આપી દીધા,
सात वर्षथी વધારે सजा हशे एटले कोई गंभीर गुनामां अंदर हशे, अंदर पण आ दृश्य जोईने एमनुं मन हली गयुं हशे। एमने दैनंदिन करती मजूरीना भागरूपे जे के मळतुं हशे के भेगा कर्या हशे ए पैसा एक कुटुंबने मोकलवा माटेना हशे। एना बदले एमने ए फाळो आ काममां आप्यो छे। मैं एक बार कहूँ तो ना कि खाटी मीठी, खाटा मीठा अनुभव थाय छे, मीठा वधार थाय छे, खाटा ओछा थाय छे, पर थाय छे खरा, आ मीठो अनुभव कहवाय। मात्र जाण माटे शेर करूँ छूँ मित्रों। आज बीजा छापा में कि माणसाना आजूल गाम में एक दीकरीए जन्मदिवसे केक नहीं कापी, सुखड़ी कापी अने बचतना 36,000 रुपया सामान्य मध्यम वर्ग मध्यमथी पण सामान्य। અને બીજી એક ઘટના, અમારા જનસંઘ વખતના મારા સાથી જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બિલખા ગામના રત્નાભાઈ ઠુમર, અમે એને રત્ના બાપા કહીએ, પૂર્વ ધારાસભ્ય, આજે એમની ઉંમર 99 વર્ષ પૂરી થઈ, મેં હમણાં જ વાત કરી અહીંયા આવતા પહેલાં જ,